સુરતના સરથાણામાં પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી રોકડા રૂપિયા 5 લાખ તથા લેપટોપની ચોરી કરનાર આરોપીની સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સુરતના મોટાવરાછા ખાતે અંબિકા પેનિકલ રેસિડેન્સીમાં રહેતા 36 વર્ષીય ચેતનાબેન ભરતભાઈ ઉર્સ દડિયાએ ગત 19 જૂનના રોજ પોતાની કાર શિક્ષાપત્રી એવન્યુની બહાર રોડ પર પાર્ક કરી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ ડ્રાઈવર સીટ બાજુનો કારનો કાચ તોડી કારમાં મૂકેલા 5 લાખ રૂપિયા રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી ધ્રુમિલ રમણીકભાઈ કુંભાણીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા 5 લાખ અને લેપટોપ રિકવર કર્યું છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી ખૂબ જ નાની ઉંમરથી ચોરી કરવાના રવાડે ચડી ગયો છે. આરોપી વિરુદ્ધ સુરતના ઉતરાણ પોલીસ મથકમાં 2 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સરથાણા પોલીસ મથકમાં પણ 2 ગુનાઓ નોંધાયેલા છે. હાલ સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પોતાના શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે નાની ઉંમરથી ચડી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.